આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વલસાડની મુલાકાતને લઈને વલસાડના લીલાપોલમાં પોલીસ સ્ટેશનના નવા મકાનનું અને પોલીસ જવાનો માટે 40 ફ્લેટનું એક બિલ્ડિંગ બનાવવાના કામનું ભૂમિપૂજન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સહિત જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ શહેરની અંદર ચાલતું હતું। ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અનેક મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ હવે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લીલાપુર નજીક પોલીસ આવાસ નિગમ દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે। રૂપિયા 2.7 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થનાર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે। સાથે જ પોલીસ કર્મીઓ માટે પોલીસ સ્ટેશનની નજીક જ રહેવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ આવાસનું પણ રૂપિયા 7.7 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે। આવનાર સમયમાં રાજ્યમાં પોલીસ વિભાગને વધુ સજ્જ અને સુવિધાપૂર્ણ કરવાની સાથે આધુનિક ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પોલીસ કર્મીઓના આવાસની પણ વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। આમ રાજ્યમાં પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાની સાથે ભૌતિક સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યા હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું। વધુમાં રાજ્યના પોલીસ વિભાગમાં અને વલસાડ જિલ્લાના પોલીસ વિભાગમાં મહેકમની ગઠની પણ પૂર્તતા કરવા માટે નવી ભરતીઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી ટૂંક સમયમાં રાજ્યના પોલીસ વિભાગમાં મહેકમમાં વર્તાતી ઘટને પૂરી કરવામાં આવશે તેવી ખાતરી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી। બ્યુરો રિપોર્ટ, સટરડે ન્યૂઝ, વલસાડ। આજે વલસાડ જિલ્લામાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન જે શહેરની અંદર હતું, જેના કારણે જે લોકોને આવશ્યકતા પડતી હતી એને ટ્રાફિકમાંથી ત્યાં સુધી પહોંચવામાં સમસ્યા થતી, એટલા માટે વલસાડ રૂરલનું પોતાનું શહેરથી નજીકના ભાગમાં, પરંતુ ગ્રામીણ લોકોને આવવા જવાની સમસ્યા ન પડે તેવા સ્થાન પર આજે વલસાડ રૂરલના પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા જે પોલીસ કર્મીઓને રહેવા માટેની પણ સુવિધા ઊભી થાય એના માટે 7.29 કરોડના ખર્ચે એમના માટેના મકાનો અને પોલીસ સ્ટેશન 2.66 કરોડ એમ કરીને 10 કરોડના ખર્ચે થનારા બિલ્ડિંગના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણભાઈ પાટકર, માનનીય સાંસદ કેશી પટેલ, અહીંના માનનીય ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર ગુજરાતની પોલીસને કામ કરવા માટે સુવિધાપૂર્ણ મકાન અને રહેવા માટે સુવિધાપૂર્ણ એમને ઘર મળે એ રાજ્ય સરકારનો અભિગમ છે, જેના ભાગ સ્વરૂપે ગત બજેટની અંદર 629 કરોડ રૂપિયાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને રાજ્યના પોલીસ તંત્રને કામ કરવાની અને રહેવા માટેની સુવિધા ઊભી થાય। સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સ્માર્ટ બને, શાર્પ બને એના માટે ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી પોલીસ તંત્રમાં નવા અનેક પ્રયાસો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલાં જ વર્ચ્યુઅલી વલસાડ જિલ્લાનું સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે અને એ સાયબર પોલીસ સ્ટેશનના માધ્યમથી અનેક પ્રકારના થતા સાયબર ક્રાઇમ અને લોકોને ફ્રોડ કરીને જે પૈસા લોકોના જતા રહે છે એ પાછા લાવવાની અંદર પણ આપણને સફળતા મળી છે। આગામી દિવસોમાં પણ ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટે એ રાજ્ય સરકાર અનેક નવી વસ્તુઓ ગુજરાતના પોલીસ તંત્રમાં લાવે। હું વલસાડ પોલીસે વલસાડમાં થતા ગુનાઓ અને એ ગુનાઓમાં ગુનો કરવાવાળા ગુનેગારોને પકડીને જેલના હવાલે એમની પાસે જે મેન પાવર છે
एना माध्यम थी एमणे उत्तम प्रकार की कामगिरी करी से। आगामी भर्ती प्रक्रिया पूर्ण थे वलसाड़ना महकमनी अंदर जो घटाड़ो है ये घटाड़ो पूर्तता करवा माटेनो राज्य सरकार द्वारा एनु पण आयोजन करवामां आव्युं छे। यूट्यूब पर जाओ अने अमारी चेनल satyade.com ने सब्सक्राइब करो अने बाजू में जे नानी घंटी छे तेमने क्लिक करो जेथी अपडेट न्यूज तमारा सुधी पहुंची शके।